હવે આ બધાનો ગુણાકાર કરવાનો 4 3 12 4 2 8 40 ગુણ્યા 20 અને અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 2 ગુણ્યા 20 અહીંયા આવશે 40 ગુણ્યા 3 અને અહીંયા 2 ગુણ્યા 3 4 2 8 અને 2 0 2 2 4 અને 1 0 4 3 12 1 0 3 2 6 હવે આ બધાનો સરવાળો તો અહીંયા કરું હું 800 વત્તા 120 વત્તા 40 વત્તા 6 6 4 ને 2 6 8 ને 1 9 તો 42 વત્તા 23 નો જવાબ આવશે 966 આ રીતે તમારે તમારી નોટબુકમાં દાખલા ગણવાના છે પહેલા આ કરવાનું અને પછી એની બાજુમાં સરવાળો બાકીના દાખલા જાતે તમારી નોટબુકમાં પૂરા કરવાના છે એના પછી ગુણાકારની પેટર્ન હવે જો પેટર્ન કેવી પડી નવ માં નવ ઉમેરતા તો અઢાર અઢાર માં નવ ઉમેરી સત્યાવીસ સત્યાવીસ માં નવ નવ ઉમેરી છત્રીસ છત્રીસ માં નવ ઉમેરી પિસ્તાલીસ પિસ્તાલીસ માં નવ ઉમેરી ચોપન ચોપન માં નવ ઉમેરી ત્રેસઠ ત્રેસઠ માં નવ ઉમેરી તો બોતેર હવે આ પાછું નવી પેટર્ન બને છે કેવી તો જો નવ એકા નવ હવે અઢાર છે તો આઠ ને એક નવ સાત ને બે નવ છ ને ત્રણ છ ત્રણ નવ પાંચ ને ચાર નવ હવે શું થશે તો કે પાંચ આગળ પાંચ ને ચાર નવ છ ને ત્રણ નવ સાત ને બે નવ આ રીતના પેટર્ન બને છે તમે નવ ના ઘડિયાળની પેટર્ન જોઈ નવ જવાબ મેળવવા કઈ કઈ સંખ્યાનો સરવાળો કરી શકાય છે તો આ બધી સંખ્યાનો સરવાળો કરતા આપણને જવાબ નવ મળે છે એના આગળ અહીંયા આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે સંખ્યાનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરો આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 1 8 8 1 9 9 1 10 10 હવે 2 1 2 2 2 4 2 3 6 2 4 આઠ બે પંચા દસ બે છ બાર બે સત્તા ચૌદ બે અઠા સોળ બે નવા અઢાર બે દસ વીસ હવે વીસ ને ત્રણ એકા ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ ત્રણ ચાર બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ દસ ત્રીસ એવી જ રીતના ચાર એકા ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર ત્રણ બાર ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ ચાર છ ચોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ ચાર દસ ચાલીસ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ ત્રણ પંદર પાંચ ચાર વીસ પચું પચું પચીસ પાંચ છ ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઠા ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ પાંચ દસ પચાસ છ એકા નવ છ એકા છ છ બે બાર છ ત્રણ અઢાર છ ચાર ચોવીસ છ પંચા ત્રીસ છ એક છ એક છત્રીસ છ સત્તા બેતાલીસ છ અઠા અડતાલીસ છ ને નેવે ચોપન છ દામ સાઈઠ સાત એકા સાત સાત દુ ચૌદ સાત ત્રણ એકવીસ સાત ચાર
છે.